તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. રામ મંદિર ટ્રસ્ટ વતી પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવા માટે ચોક્કસ લોકોને આમંત્રણ પત્રો મોકલવામાં આવી રહ્યા છે, જેમાં વડોદરાના સોની પરિવારને અયોધ્યા આવવા નિમંત્રણ પત્રિકા પહોંચી ગઈ છે. 1992માં કાર સેવામાં જોડાયેલા રાજેશ સોની માત્ર 18 વર્ષની ઉંમરે શહીદ થયા હતા, જેને લઈને તેમના ભાઈ નિકુંજ સોની પરિવારને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેવા છે. તેઓને નિમંત્રણ આપવામાં આવ્યું છે, જેને લઈને તેઓ ખુશી વ્યક્ત કરી રહ્યા છે. ભાઈ રાજેશ સોની, જે પેલા આરએસએસમાં હતો અને વિશ્વ હિન્દુ પરિષદના ચળવળમાં રામ મંદિર આંદોલનમાં તે અગ્રેસર હતો, તેને એક જ જુસ્સો હતો કે મારે રામ મંદિર આંદોલનમાં જવું છે. અને 6 ડિસેમ્બર 1992ની કાર સેવામાં બાબરી ધસમાં મારો ભાઈ શહીદ થઈ ગયો. તેને પોતાની 18 વર્ષની આયુમાં પોતાની જાન આપી દીધી. અમારા માટે આજે ગર્વની વાત છે, જે 22મીનું આમંત્રણ અયોધ્યા ઉદ્ઘાટનનું અમને મળેલ છે, તો હરેક હિન્દુ માટે તે ગર્વની વાત છે. સમાચારોમાં આગળ વાત કરીએ તો આણંદના સારસા સતકેવલ